हाँ विद्यार्थियों गुड मॉर्निंग। तो आप जो लास्ट वीडियो लेक्चर तो इना प्रमाण आज आप जो स्वाध्याय दाखला है तो आप करना है। तो लास्ट वीडियो लेक्चर तो विद्यार्थियों विद्युत रासायनिक कोषों तो पाचो तक मैं रिकॉल करूँ तो तक याद है तो आप डाबी बाजू लीधे तो जेड एन जेड एन एस ऑफर ने जमी बाजू लीधे तो सी यू सी यू एस ऑफर ने बने वे हूँ आप क्षार सेतु था बराबर। डाबी बाजू शूत ऑक्सीडेशन ने जमी बाजू शूत रिडक्शन। હવે મેં તમને ઓક્સિડેશન એટલે યાદ અપાવ્યું છે કે ઓક્સિડેશન એટલે શું કોઈલ એટલે ઇલેક્ટ્રોનનો લોસ થશે રિડક્શન એટલે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ થશે ઓકે આટલું ઉપર ચાલો આજનો જો આ સવાલ બેઠા એનો જવાબ છે પણ જરાક અલગ છે કે જો Zn + 2Ag + give Zn2 + 2Ag પ્રક્રિયા થતી હોય તેવા ગેલ્વેનિક કોષ દોરો અને જણાવો કે કયો વિદ્યુતનો ઋણ ભાર છે કોષમાં વિદ્યુતના વાહક કોષ કોણ છે विद्युतीयों रिडक्शन पोटेंशियल कितना है -0.76 वोल्ट अने एजी नो कितना है 0.80 वोल्ट। तो मैं तुमने किधर से कि जिनो रिडक्शन पोटेंशियल वाला रहता है हमेशा इलेक्ट्रॉन मिल गए बराबर पहले हम कहीं दिल वाले दूल्हे ने ले जाएंगे तो हम अमाउंट है कबर ज्यादा रिडक्शन पोटेंशियल वाले इलेक्ट्रॉन को ले जाएंगे हमें पड़ी तो અમર પડીને આપકો જો Ag નો હોતો છે રિડક્શન અને ઝિંક નો હોતો છે ઓક્સિડેશન તો ઝિંક ની પટ્ટી ખવાતી જશે એટલે કે પીસર દિવસે દિવસે માઈમાં કી થતી છે અને આ Ag દિવસે દિવસે જાડી થતી જશે કેમ કે અહીંયા હોતો છે Ag ભેગો થાય તો ચાલો કયો વિદ્યુતધ્રુવ ઋણ વિસ્ભારિત હોય હવે તમને ખબર છે મે લોન યાદ રાખવાનું લોન લોન એટલે શું લેફ્ટ સાઈડ ઓક્સિડેશન ને એનોડ નેગેટિવ તો આ તમારી જે ઝિંક ની પટ્ટી છે તે એનોડ તરીકે વર્તે એના તરીકે એનોડ ને આપણે વિસ્ભાર કે હોય નેગેટિવ ને આ Ag ની પટ્ટી તે કેથોડ તરીકે વર્તે ને તે કેવી હોય ધન વિસ્ભારિત હોય બરાબર એટલે કયા વિદ્યુતધ્રુવ ઋણ વિસ્ભારિત થશે તો એનો જવાબ શું આવશે ઝિંક ની પટ્ટી વાળો એટલે કે એનોડ એનોડ ઋણ વિસ્ભારિત થશે। હવે કોષમાં વિદ્યુત વાહક વિદ્યુત વાહકના વાહક કોણ બરાબર કોષ માં વિદ્યુત વાહક ના વાહક કોણ છે તો વિદ્યાર્થી એક વસ્તુ યાદ રાખવી કે જો તમારા ઘરે વાયર ને બધું હશે એટલે કે ઘન છે તો જ્યારે ધાતુ અવસ્થામાં જો તમને વિદ્યુત મળતું છે તેના વાહક હંમેશા વિદ્યાર્થીઓ કોણ ઇલેક્ટ્રોન યાદ રાખવું કે ધાતુ અવસ્થામાં વિદ્યુત વાહક કોણ હશે ઇલેક્ટ્રોન જ્યારે દ્રાવણમાં વિદ્યુત વાહક વિદ્યાર્થીઓ કોણ હોય આયનો આમાં જવાબ શું આવશે આયનો બરાબર કેમ કે આમાં જો Zn2+ ને આમાં Ag+ તરીકે આપણે શું મળતો છે કરંટ મળતો છે જો હવે આમાં એક સવાલ કયો વિદ્યુતધ્રુવ ઋણ વિસ્ભારિત તમને કોમ્પિટિટિવ એક્ઝામ એમ પૂછશે કે કયો વિદ્યુત ધન વિસ્ભારિત છે તો કોણ આવશે કેથોડ એટલે કે Ag ની પટ્ટી। હવે દરેક વિદ્યુતધ્રુવ ઉપર થતી પ્રક્રિયાઓ જણાવો તો ચાલો જણાવીએ તો એનોડ તો વિદ્યાર્થીઓ એનોડ એટલે કે હું તો એના પર યસ ઓક્સિડેશન થાય તો એનોડ પર શું થશે અહીંયા Zn Zn ની જે પટ્ટી છે તેમાં Zn2+ અને 2 ઇલેક્ટ્રોન ચાલો હવે લખો કેથોડ પરનું તો કેથોડ પર શું આવશે ને કેથોડ પર મુદા વિદ્યાર્થીઓ યસ રિડક્શન થાય તો હું આવશે આપણા પાસે આ Ag+ 1 ઇલેક્ટ્રોન મળીને આ Ag પણ મેં તમને કીધેલું કે જ્યાં જેટલું ઓક્સિડેશન થાય ત્યાં એટલું રિડક્શન થાય જ તો અહીંયા બે ને અહીંયા એક આને કેટલા વડે ગુણવું પડે યસ બે વડે ગુણો તો હમ આવશે આ બે બે ને આ બે થયો ચાલો કોષ પ્રક્રિયા લખો સેલ રિએક્શન તો આ બે બે ઇલેક્ટ્રોન કેન્સલ તો આપણે હમ આવશે Zn 2Ag+ ગિવ Zn ને આ 2Ag તો જો વિદ્યાર્થીઓ કે જેમાં સેમ ઉપર જેવી પ્રક્રિયા થઈ ગઈ આ સમજ પડી તો વિદ્યાર્થીઓ હવે હું તમને એક આપું બરાબર તેમાં તમારે મને સેમ આવી રીતે તમારે મને હોમવર્ક મોકલવાનું છે બરાબર ચાલો તો મેં પ્રક્રિયા લખ્યો છે
के Cu plus 2Ag plus gives Cu2 plus ત્યાં 2Ag બરાબર તો આમાં તમારે મને આકૃતિ દોરીને જ મોકલવાનો છે બેટો આવી રીતે છે બરાબર આ જ ક્વેશ્ચન છે તમને મે રિડક્શન પોટેન્શિયલ આપી દીધો છે કે E0 Cu2 plus Cu છે 0.34 વોલ્ટ અને જે Ag નો છે તે છે 0.80 વોલ્ટ ઓકે તમારે મને ખાલી હોમવર્ક કરવાનું છે કે આમાં કોણ ધન વીજભારી થશે અને કોણ ઋણ વીજભારી થશે તો આ સ્વાધ્યાયનો 30 મો સવાલ છે આપણે ઊંધેથી જતા છે કેમ કે એના અકોર્ડિંગ તમને ક્વેશ્ચન કરવાની મજા આવશે ઓકે ચાલો હવે આપણે બીજો 29 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો વિદ્યાર્થીઓ હવે જો ક્વેશ્ચન નંબર 29 અને 28 આપણે ઊંધા જતા છે બરાબર એ હવે બરાબર છે જો જો કે નીચે પ્રમાણિત વિદ્યુતરૂપ પોટેન્શિયલ આપવામાં આવ્યા છે આ ધાતુને તેમની રિડક્શન કરવાની ક્ષમતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો એટલે કે કોણ સરળતાથી રિડક્શન કરી શકશે બરાબર કોણ સરળતાથી રિડક્શન કરી શકશે તો વિદ્યાર્થીઓ મેં તમને કીધું છે કે જેમ દિલવાલે દુલ્હનને લઈ જાય કે તેમ હોય છે કે જ્યાદા રિડક્શન પોટેન્શિયલ વાળે ઇલેક્ટ્રોન કો લઈ જાયગે બરાબર તો ચાલ આમાં સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ કોનો છે જો માઈનસ વાળે લેવાનું જો પહેલા પ્લસ વાળે લેવાનું તો પ્લસ વાળે લેલી બે જ આપેલી છે તો સૌથી વધારે કોણ હશે પહેલું Ag પછી કોણ હશે આ Hg બરાબર કે જો બે ધન વેલ્યુ છે હવે આમાં જો કે સૌથી ઓછી કઈ છે ત્રીજો આવશે સૌથી ઓછી કઈ છે Cr બરાબર ચાલો એના પછી કોણ આવશે આ બંનેમાંથી યસ કોણ આવશે મેગ્નેશિયમ અને પાંચમો કોણ આવશે વિદ્યાર્થીઓ આ તો તમારે હવે ચડતા ક્રમમાં અને ગોઠવી દેવાનું છે બરાબર કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે તે સરળતાથી ઇલેક્ટ્રોન પોતાને મેળવશે એટલે કે તમારે ચડતા ક્રમમાં એને ગોઠવવાની છે તો ચડતા ક્રમમાં ગોઠવીએ બરાબર તો Ag કોણ હશે સૌથી સૌથી પહેલા આવશે ચાલો એના પછી કોણ આવશે આ Hg ચાલો એના પછી કોણ આવશે Cr એના પછી કોણ આવશે આ Mg ને પછી કોણ આવશે આ પોટેશિયમ ઓકે ચાલો હવે આમાં છે કે સેમાનો જેવો ક્વેશ્ચન છે કે નીચે દર્શાવેલ ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણમાં એકબીજાનો વિસ્થાપન કરવાની ક્ષમતાના આધારે ક્રમમાં ગોઠવો બરાબર એટલે કે જો વિદ્યાર્થીઓ આ બધા જ ક્વેશ્ચન જે મેં આજના વિડિયો લેક્ચરમાં કરવાનો છે તે 12માં જે આપણો વિદ્યુત રસાયણ ચેપ્ટર છે એમાં બેઠા જ આ ક્વેશ્ચન છે ને નીટમાં બી બધા જ ક્વેશ્ચન બહુ બધી વાર પૂછાઈ ગયા છે તો બરાબર ધ્યાન આપજો કોઈ પ્રશ્ન હોય તો પૂછો તમે બરાબર તો ચાલો મેં તમને આપણે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા મેં તમને શીખવાડી ચૂક્યો છું તો અભી પાછો આપણે એકવાર જોઈએ કે હું કરવાનો છે કે દ્રાવણમાં જ્યારે મૂકેલા હોય તો એક વસ્તુ હવે આમાં યાદ રાખો કે જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો તે કોઈ બીને વિસ્થાપિત કરી દે કેમ કે એની સક્રિયતા કેવી વિદ્યાર્થીઓ સૌથી વધારે બરાબર તો આમાં આપણે શું કર્યું ઓછાથી વધારે છીએ તો ચાલો પ્લસ વાળાને પહેલા સાઈડ પર મૂકો આપણે લઈએ માઈનસ વાળા તો માઈનસમાં જો આ બે છે તો માઈનસમાં સૌથી પહેલા કોણ આવશે યસ મેગ્નેશિયમ કેમ કે માઈનસમાં જે જેટલું વધારે એટલું ઓછું કહેવાય ચલો પહેલું ને પછી કોણ આવ્યું આ બીજું પછી ત્રીજું કોણ આવશે ત્રીજો આવશે કોપર આ ચોથું ને આ પાંચમું તો એને શું કરવાનું છે આધારે ક્રમમાં ગોઠવો તો પહેલા જ વિદ્યાર્થીઓ કોણ આવશે આપણો મેગ્નેશિયમ કોઈ બીને વિસ્થાપિત કરી દીધી જો તમે મેગ્નેશિયમની પટ્ટીને ZnSO4 FeSO4 CuSO4 એલ્યુમિનિયમ નાઇટ્રેટ કે એમાં કોઈ બીમાં મૂકો તો એવું કરીને કોઈ બીને વિસ્થાપિત કરી દેશે તો પહેલા કોણ આવશે મેગ્નેશિયમ ચાલો પછી કોણ આવશે ઝિંક થર્ડ પછી કોણ આવશે કોપર ચાલો પછી કોણ આવશે Fe એન્ડ ધેન એલ્યુમિનિયમ તો વિદ્યાર્થી આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન બરાબર સમજ પડી છે 29 અને 28 આ ક્વેશ્ચન બહુ બધી વાર નીટમાં જે મેન્સમાં બહુ બધી વાર પૂછાઈ ગયા છે આ ક્વેશ્ચન નીટમાં તો બહુ વાર પૂછાયેલા છે એટલે ધ્યાનથી કરજો તમે હવે આપણે આગળનો ક્વેશ્ચન કરીએ ચલો વિદ્યાર્થીઓ હવે 27 નંબરનો ક્વેશ્ચન તો આ હવે એક ક્વેશ્ચન તમારા માટે આખા નવા છે અત્યાર સુધી આપણે વિદ્યુત રાસાયણિક કોર્સ જોઈ રહ્યો હતો પણ હવે આમાં જે વિદ્યુત વિભાજન મળતી ની પછી હવે જો તમે વિદ્યુત વિભાજન તમે ધોરણ 10 માં ભણી ગયા છો બરાબર કે જ્યારે તમારે શુદ્ધિકરણ કરવાનું હોય કોઈ ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો કઈ પદ્ધતિ બેસ્ટ રહે વિદ્યુત વિભાજન પદ્ધતિ કેવી રહી બેસ્ટ રહે બરાબર વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા બે પાત્રમાં થતી હતી આમાં પ્રક્રિયા એક પાત્રમાં થાય વિદ્યુત રાસાયણિક કોષમાં ક્ષાર ક્ષેત્રની જરૂર પડતી હતી જ્યારે આ કોષમાં હું તો છે ક્ષાર ક્ષેત્રની જરૂર પડશે નહીં
तो चलो આપણે આ જે કે નવું જાણીએ બરાબર તો ચાલો AgNO3 ના જલીય દ્રાવણમાં સિલ્વર વિદ્યુતધ્રુવ છે એટલે કે મારા પાસે એક પાત્ર છે બરાબર એના અંદર હું ભરવામાં આવેલું છે ધ્યાન આપજો કે જો સિલ્વર વિદ્યુતધ્રુવ છે એટલે કે આમ હશે સિલ્વર બરાબર ને આને બેટરી વડે જોડેલું છે બરાબર આને ના વડે જોડેલું છે બેટરી વડે ઓકે જો હવે પહેલામાં વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ પર કયો વિસ્તાર હતો ધન ને એનોડ પર ડાબી બાજુ તો આમાં યાદ રાખો કે એનોડ પર કયો વિસ્તાર હશે ઋણ સમજ પડી પહેલા કરતા આખું અંદર ઓપોઝિટ છે તો હવે અહીંયા આ કેથોડ ને કેથોડ પર વિસ્તાર કેવો આવશે પોઝિટિવ ચાલો દ્રાવણ એનું ભરેલું છે બોલો જોઉં દ્રાવણ છે AgNO3 નું એટલે કે Ag+ ને NO3- બરાબર તો હવે આપણે એનોડ ને કેથોડ ની પ્રક્રિયા લખવાની છે તો AgNO3 ને જલીય દ્રાવણ સિલ્વર વિદ્યુતધ્રુવ તો સિલ્વર સિલ્વર ને AgNO3 આટલું સમજ પડી ચાલો હવે મને કહો આ પ્લસ વિજભાર છે તો એટ્રેક કોનથી થવાનું માઇનસ થી થવાનું ને જો કેમ કે એનોડ કેવો છે તમારો આ માઇનસ બરાબર તો ચાલો ધ્યાન આપજો તો એનોડ પર નેગેટિવ બરાબર તો હવે એનોડ પર તો ઓલવેઝ શું થાય વિદ્યાર્થીઓ ઓક્સિડેશન જ થાય બરાબર તો ચાલો ધ્યાન આપજો કે પહેલા હું સોરી અહીંયા હું આવશે વિદ્યાર્થીઓ પોઝિટિવ આવે ને અહીંયા હું આવે આપણો આ નેગેટિવ આવે કેમ કે પહેલામાં આપણે વિદ્યુત રાસાયણિક કોર્સમાં એનોડ પર કયો ઋણ વિસ્તાર હતો ને તો અહીંયા એનોડ પર કયો આવશે ધન ચાલો બરાબર તો અહીંયા એમ નહીં કહો તો અહીંયા કોણ શિફ્ટ થશે NO3- શિફ્ટ થાય બરાબર તો NO3- અહીંયા એજી પાઈ ગયું બરાબર હવે તમે સમજો કે NO3 પર વિસ્તાર કયો છે માઇનસ ને એજી પર તો કોઈ વિસ્તાર જ નથી અહીંયા તો એજી એ શું કરવો પડે એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે એટલે કે અહીંયા ઓક્સિડેશન કોનું થશે એજી ઓજી કોનું એજી નું થશે ને તો ચાલો અહીંયા ઉપર છે આપણા પાસે આ એજી ગિવ્સ Ag++1 ઇલેક્ટ્રોન એટલે કે NO3- જ્યારે અહીંયા ગયું ત્યારે એજી નું શું થયું ઓક્સિડેશન હવે સમજો કે અહીંયા એજી પર કયો વિસ્તાર છે પ્લસ બરાબર તો આ એજી એ હું કહેલે દ્રાવણમાં ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે કે હું થશે દ્રાવણમાં ઇલેક્ટ્રોન 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 ભેગા થશે ને ઇલેક્ટ્રોન કોણ એટલે એજી ને કોણ પર ચડી જાય આ એજી પર તો ચાલો સમજો કે કેથોડ પર શું થયું કે આ દ્રાવણમાં એજી પ્લસ એ હું કહેતા એનોડ પર એજી એજી ઇલેક્ટ્રોન ગુમાવેલા હતા તે ઇલેક્ટ્રોન મેળવ્યા સર આ તો એજી જ થઈ ગયું હા દીકરા એવું થાય તો આપણી કોષ પ્રક્રિયા સેલ રિએક્શન શું થઈ એજી પ્લસ પ્લસ એજી પ્લસ ગિવ્સ એજી પ્લસ પ્લસ એજી તો આ બાબુ જ્યારે હોય એજી નું જ્યારે દ્રાવણમાં સિલ્વર વિદ્યુતધ્રુવ તો એજી નું જે ઓક્સિડેશન થયું એજી નું શું થયું રિડક્શન થયું ઓકે હવે આપણે એજી NO3 ના જલીય દ્રાવણમાં વિદ્યાર્થીઓ પ્લેટિના વિદ્યુતધ્રુવ છે હવે ધ્યાન રાખો અહીંયા કયો હતો સિલ્વર તો એમ નહીં કહો આ ધાતુએ ઓક્સિડેશન કરેલું અને આ પટ્ટી એવો કરેલું હતું રિડક્શન પણ જે પ્લેટિનિયમ છે તે કેવો છે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ છે આ પ્લેટિનિયમ છે તે કેવો છે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ એટલે કે પ્લેટિનિયમ અહીંયા કોઈ પ્રક્રિયા નહીં કરશે ઓકે તો ચાલો ધ્યાન આપજો કે મારા પાસે એક પાત્ર છે શું છે એ પાત્ર તો એ પાત્રમાં શું છે પ્લેટિનિયમ ભરેલું છે શું ભરેલું છે બંને કેવો છે પ્લેટિનિયમ હવે આ બાજુ કોણ આવે એનોડ ને આ બાજુ શું આવે કેથોડ હેના વડે જોડી દો બેટરી વડે દ્રાવણમાં શું છે આપણા પાસે એજી ને આ NO3 એજી પર પ્લસ અહીંયા માઇનસ ઓકે ચાલો હવે NO3 માઇનસ ને અહીંયા એજી પ્લસ તો એ અહીંયા જવાનું ચાલો હવે ધ્યાન જોવો કે એનોડ ને કેથોડ હવે પ્રક્રિયા વિદ્યાર્થીઓ પ્રક્રિયાને કરતા કે ઊંધી થશે હવે જો જલીય દ્રાવણ કીધું છે તો જલીય દ્રાવણ એટલે એના અંદર પાણી પણ હશે તો H ને અહીંયા OH બરાબર તો ચાલો Ag+ નો H+ નો હવે AgNO3 ના જલીય દ્રાવણમાં વિદ્યાર્થીઓ હમણાં પણ આપણે આ 11th માં બોર્ડિંગ માં નથી જતા 12th માં બોર્ડિંગ માં જશું હમણાં ખાલી આપણે યાદ રાખો કે શું થશે કે AgNO3 માંથી સોરી આપણે કેથોડ ની વાત કરીએ તો કેથોડ માં AgNO3 માંથી કોણ જો કેથોડ પર કયો વિસ્તાર આવે અહીંયા પ્લસ
નહીં અહીંયા માઈનસ તો પણ જશે ag જશે તો વિદ્યાર્થીઓ અહીંયા ag પર વિભાર છે પ્લસ તો અહીંયા હું થશે તમારો ag ઇલેક્ટ્રોન મેળવી લેશે અને no3 માઈનસ એટલે કે ag એ ઇલેક્ટ્રોન મેળવ્યો અને no3 એમ કેમ જ રહ્યું હવે આવી આપણે એનોડ પર તો એનોડ પર વિદ્યાર્થીઓ સમજો કે no3 માઈનસ એમ જ છે no3 માઈનસ અને oh માં કોણ જશે અહીંયા no3 ની જશે પણ h2o માંના ऑक्सीजन નું શું થશે ઓક્સિડેશન થશે પાછો એક વાર કહેવો છે H2O માંના ઓક્સિજન નું થશે ઓક્સિડેશન તો સમજો H2O એ ઇલેક્ટ્રોન મેળવશે નેમાં રૂપાંતર પામશે આ H2 અહીંયા 2H+ અહીંયા 2 મૂકી દો બરાબર તો અહીંયા આવશે 4H+ ને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે 2 2 4 ઇલેક્ટ્રોન તો અહીંયા ભી આવશે આ 4 4 ને આ 4 ઓકે તો કોષ પ્રક્રિયા લખો तो कोष प्रक्रिया શું થાય 2H2O 4 AgNO3 બરાબર ચાલો આને કેથોડ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે 4 ઇલેક્ટ્રોન મેળવશે ને કેમ કે એક ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી દીધો બે ગુમાવે તો બે ઓક્સિજન કેટલા ગુમાવે 4 ગુમાવે તો 4 AgNO3 gives us 4 Ag ને O2 ને પ્લસ વિદ્યાર્થીઓ આ ખાસ સમજો 4H+ ને 4NO3- તો હવે સમજો કે આ Ag આપણને કામ મળ્યું કેથોડ પર ને O2 આપણને કામ મળ્યું એનોડ પર તો વિદ્યાર્થી આ નીટ માં ક્વેશ્ચન પૂછાયો કે દ્રાવણની pH જે દ્રાવણની pH છે કેવી થઈ જાય હવે બોલો જો જે દ્રાવણની pH છે તે less than 7 greater than 7 કે equal to 0 તે તમારે મને ક્વેશ્ચન નો આન્સર આપવાનો છે બરાબર જો H હું બેનો દ્રાવણમાં H ને NO3 એટલે હું છે નાઇટ્રિક એસિડ છે એટલે નાઇટ્રિક એસિડ માટે pH કેવી આવે નાઇટ્રિક એસિડ માટે pH કેવી આવે વિદ્યાર્થીઓ લેસ ધેન 7 આવે આ ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયો છે બરાબર બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમજજો બરાબર ઓકે ચાલો હવે આપણે અહીંયા મંદ H2SO4 ના જલીય દ્રાવણમાં પ્લેટિનિયમ વિદ્યુતધ્રુવ ઓકે તો હવે સમજજો કે દ્રાવણ કેવું છે આપણી પાસે મંદ છે નહીં એનો છે પ્લેટિનિયમ તો વિદ્યાર્થીઓ મંદનો મીનિંગ શું થાય કે દ્રાવ્યની માત્રા અથવા દ્રાવ્યની સાંદ્રતા પાણીમાં કેવી હશે ખૂબ જ ઓછી દ્રાવ્યની સાંદ્રતા પાણીમાં કેવી હશે ખૂબ જ ઓછી તો જે વિદ્યુત વિભાજન થશે તે વિદ્યાર્થીઓ કોનો થશે પાણીનું જ થશે સમજો એકવાર કે મંદ H2SO4 અથવા તમને જો આપી દઈએ કે મંદ NaCl તો વિદ્યાર્થી આમાં સેમ જ થશે બંનેમાં પ્રક્રિયા કેવી થશે સેમ જ કેમ કે પાણીનું પ્રમાણ વધુ હોવાથી ધ્યાન રાખવામાં કે તમારે લખો તો લખી દો કે મંદ NaCl અથવા મંદ H2SO4 માં પાણીનું પ્રમાણ વધુ હોવાથી પાણીનું જ વિદ્યુત વિભાજન થશે તો ચાલો બેટરી પર જોડી દો જોડ્યું તો હવે આપણે એનોડ પર વાત કરીએ ને કેથોડ પર ઓકે તો એનોડ પર ઓક્સિડેશન કેવું થશે H2O નું રિડક્શન કેવું થશે H2O નું જ તો વિદ્યાર્થી એકને ટ્રિક આપતો છે મે તો જો એનોડ પર હંમેશા હોય ઓક્સિડેશન તમારા માટે જ આ ટ્રિક છે આપણા ડિવાઇન કોમ્પ્યુટર સ્કૂલના સ્ટુડન્ટ માટે જ સમજો જે બીજા જોતા છે એના માટે બી અલ્ટિમેટ તો થઈ ગયું આ બરાબર પણ જે જોતા છે એના ફાયદો છે તો આપણા એનોડ માં હું છે ઓક્સિડેશન તો ઓક્સિડેશન માં આવ્યું ઓ એટલે હંમેશા એ હું મુક્ત કરે વિદ્યાર્થીઓ ઓ2 અહીંયા મુક્ત થશે બરાબર ને બીજું હું આવશે આપણા પાસે અહીંયા જો અહીંયા 2 છે તો એમાં ઓક્સિજન કેટલા છે 2 ને હું આવશે આ 4H+ ને આ 4 ઇલેક્ટ્રોન બરાબર ને વાત કરીએ કેથોડ ની તો હું આવશે અહીંયા H2O 2 ઇલેક્ટ્રોન મેળવે બરાબર હોજો અહીંયા એનોડ માં હોય હું O2 તો કેથોડ માં શું આવવાનું યસ H 2 ને હું આવશે આપણા પાસે હાફ O2 કેમ કે આપણે 2H2 H2 લખી દીધું H2O માં અહીંયા વિદ્યાર્થીઓ સમજો કે પ્લસ છે ને અહીંયા કેવો છે નો ઝીરો છે ચાલો કોષ પ્રક્રિયાઓ તમને હવે લખતા આવડતી છે તમે તમારા અકોર્ડિંગ લખી દેજો પણ અહીંયા જો ઇલેક્ટ્રોન ને કેટલા ગુમાવ્યા 4 અને 4 ગુમાવેલા છે તો અહીંયા આપણે 4 કરી દઈએ તમે વિદ્યાર્થીઓ કેટલા આવશે 4 તો 2H2 ને વિદ્યાર્થીઓ આ કેવો આવશે તમારા પાસે આ 2O2 આવે બરાબર પ્રક્રિયા તમે લખી દેજો તો આ પ્રક્રિયામાં તમારે લખવાનું છે કે એનોડ પર શું ઉદ્ભવે O2 ને કેથોડ પર શું ઉદ્ભવશે આ H2 ઓકે ચાલો હવે સમજીએ કે વિદ્યાર્થીઓ મંદ CaCl2 ના દ્રાવણમાં તો હવે તમે એમ કહેશો કે સર
ऊपर की प्रक्रिया जो थसे आ ना विद्यार्थियों केम चालो तो अहिया विद्युत ध्रुव स्वरूप कोण छे प्लेटिनियम नो छे ने द्रावण ना अंदर हो छे विद्यार्थियों क्यूपरिक क्लोराइड CO2 प्लस ने 2Cl माइनस बराबर तो एनोड पर विद्युत पॉजिटिव ने आना पर नेगेटिव आमा पानी नु विद्युत विभाजन नहीं થશે ખાલી અહીંયા યાદ રાખો મંદ NaCl ને મંદ H2SO4 માં તો આ પ્લસ વિજભાર એટલે કે આ CO2 પ્લસ ને 2Cl માઈનસ તો આ CO2 પ્લસ ક્યાં જશે નેગેટિવ પર ને આ Cl માઈનસ અહીંયા આવશે તો ચાલો એનોડ પર લખો પ્રક્રિયા એનોડ પર શું થયું કે 2Cl માઈનસ ગિવ્સ Cl2 ને આ 2 ઇલેક્ટ્રોન કેમ કે એનોડ પર હંમેશા હોતે વિદ્યાર્થી ઓક્સિડેશન ભલે વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિદ્યુત વિભાજન કોષ હોય હંમેશા એનોડ પર ઓક્સિડેશન જ થાય ને કેથોડ પર શું આવશે આપણા પાસે Cu2+ + 2 ઇલેક્ટ્રોન ગિવ્સ Cu આ બે બે ઇલેક્ટ્રોન જાય ચાલો કોષ પ્રક્રિયા તમને લગતા આવડતી છે બરાબર તો વિદ્યાર્થીઓ આ આપણો જે વિદ્યુત રાસાયણિક કોષના લગતા અને વિદ્યુત વિભાજન કોષને લગતા વળગતા જે સવાલ હતા તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર આપણો ચેપ્ટરની થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે એના લગતા આપણે જે ક્વેશ્ચન છે તે ભી આપણે બધા જૂના વિડિયો લેક્ચરમાં કર્યા છે આપણે વિડિયો જે લેક્ચર હતા એના પ્રમાણે જ મેં તમને એના એપ્લિકેશન એટલે કે જે થિયરી સાથે જે લગતા વળગતા જે સવાલ જવાબ છે હું એવી રીતે જ કરાવું છું ને તમને ખબર જ છે ઓકે વિદ્યાર્થીઓ કોઈ ડાઉટ હોય તો કહેજો બરાબર બાય ટેક કેર